સુરતમાં હાલ ચૂંટણીનો માહોલ ગરમાયો છે, રાજકારણ ગરમાઈ રહ્યું છે, ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણીએ લઈ રાજકીય ચર્ચા જોર પકડ્યું છે. વાત એમ છે કે કાપોદરા વિસ્તારમાં કુમાર કાનાણીના જમાએ મારામારી કરી હોવાનો આક્ષેપો કરાયા છે. કાપોદરા વિસ્તારમાં કુમાર કાનાણીના જમાએ મહિલાઓની છેડતી કરી અને જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારે કરતા હુમલો કરી કુમાર કાનાણીનો જમાઈ ભાગી છૂટ્યો હોવાનો આક્ષેપ કરાયા છે. ધારાસભ્ય કુમાર કાનાણીના જમાઈ દ્વારા એક બાળકીની છેડતી કરી તેના પિતા અને ભાઈને માર મારવાની ઘટનાના આક્ષેપોને લઈને આ મામલે તટસ્થ તપાસ થાય તે જરૂરી છે. શૈલેષભાઈ નરસિંહભાઈ ગજેરા પિન્ટુ મારી છોકરીની છેડતી કરી, મારી વાઈફ ની છેડતી કરી અને પાવર ની ધમકી આપીને અમને બધાને માર્યા. શેના માટે માર્યા, શું કામ? એ પહેલેથી જ મારી વાઈફ ની છેડતી કરતો હતો, ત્યાં ફોન કરે, વારે વારે હેરાન કરે, દોઢ પાંચ છ વર્ષથી ગાડી પર નીકળે અને એ રીતે બધી હેરાન કરતો હતો અને બધાને માર્યા. કુમાર કાનાણી નો પાવર છે, કારણ કે એનો જમાઈ છે, એક નંબર નો ચીટરિયો છે, છેલ્લી ક્વોલિટી નો માણસ છે, જગદીશ કોલડીયા ઉર્ફે જગો ચીટરિયો એક નંબર નો, એનો ધંધો રખડવાનો, છોડ કરી એની છેડતી કરવાનો, એવો ચીટરિયો એક નંબર નો છેલ્લી ક્વોલિટી નો માણસ છે. આ ઘટના તો એ ફરિયાદ લઈને ફરિયાદ કરવા ગયો, મારા ઘરે હું લેવા આવ્યા એમ કે એમ કરીને ઝઘડા કોરો છે, એનો ધંધો જવા છે, હા સીટરિયો એક નંબરનો આવારો રખડ્યા કરે. જગદીશભાઈ વાલજીભાઈ કોલડિયા આજે આ મારામારી કરી છે, અમારો કોલર પડે નહીં કરે. મારે કેટલા જણા પાસે મારામારી કરો? હું બહાર ગયેલો હતો, પછી બે અવાજ સાંભળો, અંદર આવ્યો તો ઝઘડો ચાલતો હતો, મારામારી હાલતી હતી. બે લોકો આવેલા હતા, એ લોકો ચાર જણા. કુમારભાઈનો શું સંબંધી થાય છે? કુમારભાઈના ભાઈની દીકરી છે એના ઘરમાં, જવાના જમાઈ થાય. હગાભાઈની દીકરી. શું નામ છે કુમારભાઈના ભાઈનું? કુમારભાઈના ભાઈનું તમને બહુ ખબર ન હોય પછી. હા પેટો,